બજેટ કરવાનું કેવી રીતે એના વિશે આપણે શીખ્યા હતા. આજે હવે આપણે એના આગળ શીખીએ. હવે બાળકો જો તમારી જોડે ચોપડી છે, એમાંથી એમની પ્રવૃત્તિ પણ આપી હતી ઘણી વખત, એ શું ભાવે જોડ બનાવવાની, એમની કઈ વસ્તુ ભાવે છે, કઈ વસ્તુ હતી છે, એ તમારે કરવાનું હતું. પછી બીજું આપણે શીખ્યા હતા કે ચોપડી ત્રણ વસ્તુ લો, સૌથી ભારે, સૌથી હલકી અને વચ્ચે, આપણે ત્યાં સુધી શીખ્યા હતા. અને હવે આપણે જુઓ ચોપડીમાં નજર રાખો પાન નંબર 136. હવે આપણે શું કીધું છે, વજન ને બનાવીએ, શું બનાવીએ, વજન. હવે ચોપડી માંથી હું માનસિક બાળકો નજર ચોપડીમાં હોવી જોઈએ. આ પ્રકૃતિમાં જોડી જોડીમાં કયો રાજવું વજન સાબુની ગોટી પ્લાસ્ટિકની કીડીઓ રેતી રબર બેલ્ટની જરૂરિયાત છે. તમે કોઈ વડીની મદદ પણ લઈ શકો છો. એટલે આપણા વજનને કેવી રીતે બનાવવાનું છે એના માટે આપણે કઈ ચાર વસ્તુઓ જોઈ છે, તો એક જોઈ છે જોડીમાં બનાવવાનું છે, એટલે એક ત્રાજવું જોઈ છે વજન. વજન કરવા માટે ત્રાજવું સામુની ગોટી પ્લાસ્ટિકની કીડી રેતી અને રબર બેલ્ટ. રબર બેલ્ટ મતલબ આપણે રબર ભરાઈએ છીએ એ એમાં, અને આપણે એના માટે તમે તમારા કોઈ બી ભાઈ બહેન દાદા દાદી મમ્મી પપ્પા કોઈ બી તમે એમાં મદદ લઈ શકો છો. હવે જુઓ એમાં આપણે શું કીધું છે, એક નાની સાબુની ગોટી લો. સાબુની ગોટી એટલે સાબુ, આપણે જે કપડા ધોવાનો સાબુ આવો એ એક સાબુ લો. તે પડીકા પર વસ્તુનું વજન લખેલું હોય છે, એટલે કે સાબુ લો, જે સાબુ હોય એનું કાગળી હોય છે, એ કાગળ ઉપર આપણે એના વજન લખેલું હોય છે, બરાબર. તો તમે આ સાબુનો ઉપયોગ તમારા પોતાના અલગ અલગ વજન કરવા માટે કરો છો. હવે આપણે વિચારીએ કે સાબુનું વજન, સાબુનું વજન આપણે કેટલું વાંચ્યું હોય, સો શું આવ્યું હોય, સો ગ્રામ. હવે આપણે વિચારીએ કે સાબુનું વજન સો ગ્રામ છે, તો હવે એના માટે આપણે કેવી રીતે પ્રયોગ કરવાનો છે પ્રવૃત્તિ એ જોવાનું. એક નાની પ્લાસ્ટિકની થેલી લો, તેને ત્રાજવા એક પલ્લામાં અને સાબુને બીજા પલ્લામાં લો. એટલે તમારી જોડે જે ત્રાજુ તમારી જોડે તમે બનાવ્યું હોય બાળકો, એમાં એક બાજુ તમારી સાબુની ગોટી સાબુનું જે ગળી હોય ગોટી એ મૂકવાની, એક બાજુ પ્લાસ્ટિકની થેલી મૂકવાની છે, એટલે ખાલી થેલી જે આપણે શાકભાજી લેવા જઈએ ને આપણે જે આપણ છે ખાલી થેલી મૂકવી. હવે ધીરે ધીરે એની અંદર આપણે ખાલી થેલીની અંદર શું ભરવાનું છે, રેતી, રેતી ભરો. કે ત્યાં સુધી, ત્યાં સુધી આપણે રેતી ભરવાની, બે ત્રાજવાનું સંતોષ કેમ થાય એ સરખું. તમે આ બાજુ સાબુ મૂક્યો છે અને આ બાજુ ખાલી થેલી છે, તો કઈ વસ્તુ નીચે જશે, આપણે ગઈ વખતે પણ શીખ્યા જે ભાડે છે નીચે જશે, એટલે કે સાબુ છે એ નીચે જશે અને પછી થેલી ઉપર રહેશે. પણ થેલી અંદર તમારે શું કરવાનું છે, ધીમે ધીમે રેતી ભરવાનું છે, રેતી ભરશો એટલે સાબુના જેટલું થઈ જશે, એટલે બંને ત્રાજવા સંતોલ થશે, એટલે કે બંને ત્રાજવા સંતોલ થાય. આ પ્લાસ્ટિકની થેલી છે, હવે બે ત્રાજવા સંતોલ થઈ ગયા, એટલે પ્લાસ્ટિકની જે થેલી હતી એને આપણે શું કરી દઈશું, બાંધી દઈશું, એટલે કે રબર બેન્ડથી અથવા દોરીથી બંધ કરો. હવે તેના કાગળની પટ્ટી, તેના પર કાગળની પટ્ટી ચોટાડો અને તેના પર આપણે શું લખીશું, 100 ગ્રામ, એટલે રેતી રેતીની જે થેલી ભરી. હવે જો આપણે સાબુની ગોટીનું વજન કરતાં કરતાં આપણે આવ્યા રેતીની થેલી, તો રેતીની થેલી આપણે જે ગોળીની બાકી લીધી તો એનું વજન કેટલું થયું, 100 ગ્રામ, એટલે કે 100 ગ્રામનું થઈ ગયું અને 100 ગ્રામનું થઈ ગયું. અને એની પર આપણે પટ્ટી ચોટાડી દીધી અને એના પર લખી દીધું કાગળની પટ્ટીથી લખી દીધું રેતીનું વજન 100 ગ્રામ. જો તમે સાબુ અને તમે શોધેલી થેલીનું વજન કલાકમાં મૂકી બંનેનું વસ્તુનું વજન કરો તો તે કેટલા ગ્રામ થશે, એટલે 100 ગ્રામ અને 100 ગ્રામ, તો આપણે બંનેનું વજન કેટલું થયું બાળકો, બંનેનું વજન કેટલું થયું, 200 ગ્રામ, કેટલું થયું, 200 ગ્રામ. હવે તમે 100 ગ્રામ, 200 ગ્રામ અને 250 ગ્રામ અલગ અલગ વજન બનાવો. તમે આના માટે જુદા જુદા વજનના સાબુનો ઉપયોગ કરી શકો છો. એટલે પછી એક જે તમને બતાવે કે 100 ગ્રામ ભરવું હોય તો આની નીચે તમારે ભરી છે કે આ આ તમારું પહેલું જ ભરવું, બરાબર. હવે આપણે અહીંયા આપણે સાબુ અને આ પહેલું ઊંચું છે, આમાં કશું થઈ નથી, આપણે ખાલી થેલી હતી, આની અંદર આ ખાલી થેલી હતી,
સાહિત્ય ક્રિયા મેં આપણે કશું ભણ્યું નતું, પણ આપણે એને ધીરે 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 રેતી કરીશું તો આ આ ત્રાસું કેવું થઈ જશે? આમ સમતલ થઈ જશે. કેવું થઈ જશે બાળકો? સમતલ થઈ જશે. એટલે કે એને સામની ગોઠવી અને એને આવી રેતી રેતી અંદર વજન હોય તો બંનેનું વજન સરખું સરખું થઈ ગયું. એટલે કે બંનેનું વજન પછી કેટલું થશે બાળકો? 200 ગ્રામ. આ આપણે સામની ત્રાજવાનું કયું બન્યું? નીચે જશે. ધીર ડોળી દર્જા ખૂબ, એટલે કે આપણે પહેલા
કયું વજન નીચે જશે એના પર આપણે ભીલ કરવાનું છે. જણાવ્યું બાળકો? બાળકો આપણે ભણીશું મહાવરો, એમાં આપણી છે કે વ્યાજવાનું કયું પરિણામ નીચું જશે એ જોડી દર્શાવો. હવે જો બાળકો તમારી જોડે ચોપડીમાં છોડત રાખવા આપ્યા છે કે જે અહીંયા ત્રણ ધોયા છે, હવે આમાં આપણને એ બતાવવાનું કે કઈ ક્લાસનું નીચે જશે તો આપણે એ જોડીને બતાવવાનું છે. તો એના માટે આપણે શું કરીશું? આપણને જે ગ્રામ આપ્યા છે એનો આપણે શું કરીશું? સરવાળો. તો આપણે એને સાઈડમાં સરવાળો કરીએ. પાંચ ચાર ને બે છ, તો આનું વજન થયું આઠ ગ્રામ. આનું વજન જુઓ પાંચ ચાર ને ત્રણ સાત ગ્રામ, એટલે કે 75 ગ્રામ. તો આમાંથી કોનું વજન નીચે જશે? તો જેનું જે ભારે હોય એ શું થાય? નીચે જાય તો પહેલાંની ભારે કોણ થાય? તો 75. તો એનું વજન નીચે જશે એટલે આપણે આની જે ક્લાસ વાળા ખાલી ઈ બતાવવાનું છે. શું બતાવવાનું છે? ઈ દોરી. એવી રીતે આમાં જુઓ સાત આ બંનેનો સરવાળો કરો તો 150 ગ્રામ થાય, અને આ બંનેનો સરવાળો કરો તો 175 ગ્રામ થાય. તો આ બેમાં કોનું તીર બતા કઈ બાજુ તીર બતાવી બાળકો? તો 175 મોટા છે એટલે આપણે અહીંયા તીર બતાવી દીધું. સરવાળો કઈ રીતે કર્યો? સાત સાત પાંચ માં બધી નું બધી પડી એક, એટલે આ બંને નો સરવાળો કર્યો અને આ બાજુ આ બંને નો સરવાળો કર્યો. એવી રીતે અહીંયા જુઓ 5 0 3 એટલે કે 305 ગ્રામ. એવી રીતે આ બાજુ પણ આનો સરવાળો કરો તો આનો સરવાળો થશે 400 ગ્રામ. એટલે કઈ કઈ બાજુ નીચે જશે? તો આ બાજુ. એટલે અહીંયા પણ આપણે તીર બતાવીશું. આ ચાલે છે બાળકો, આવી રીતે ત્રણ આપ્યા. હવે બીજા ત્રણ એ તમને ફરી દોરી અને બીજા ત્રણ સમજાવો. બાળકો જુઓ, આપણે ચોથું પાંચમું છઠ્ઠું આ ત્રણ ચાર ચાર અહીંયા દોર્યા છે. હવે આને પણ આપણે સરવાળો કરીએ તો 10 ની 2 વધી 1 8 9 વધી 2 વધી 1 એટલે આ કેટલું થયું? 1000 ગ્રામ. અને આને જુઓ 4 5 અને 8 એટલે કે 854 ગ્રામ. એવી રીતે આનું બનાવો 6 આ બંને બધાનો શું કરવાનું? બાળક સરવાળો કરવાનો. તો અહીંયા તો 216 ગ્રામ અને આ તો આપણે 1000 ગ્રામ છે. એવી રીતે આનો પણ સરવાળો કરો તો આનું થશે 111 ગ્રામ અને આનો સરવાળો કરો તો આ થશે 163 ગ્રામ. હવે જુઓ બાળકો, પહેલા આપણે સરવાળો કરીએ. હવે આ બંનેમાંથી કોનું થાય કીધું જશે? તો 1000. આના કરતા આ મોટું છે એટલે કે જેનું વજન વધારે હોય એ નીચે જાય એટલે આ બંધુ આવું નીચે જશે. એવી રીતે આના જુઓ કોનું બંધુ નીચે જશે? આ 216 છે, આ 197, તો 216 નું બંધુ નીચે જશે. એવી રીતે આમાં જુઓ આ 111 અને 163, તો કોનું બંધુ નીચે જશે? તો 163 વાળું બંધુ હશે જે વજન આવ્યું એ નીચે જશે. હવે આપણને જુઓ ચોપડીમાં નજર મૂકો, એમાં શું કીધું? શું પહેલામાં એકથી કોઈ એક વસ્તુનું વજન 1 કિલોગ્રામ બરાબર છે? નિશાની કરો. આમાં આપણને પ્રશ્ન પૂછ્યો છે.
ભણીશું. નમસ્તે.